संकीर्ण संयोजनों में लिगेंड मेटल क्या प्रकार नो बंध धरावे छे? संकीर्ण संयोजनों की व्याख्या प्रमाण लिगेंड मेटल वच्चे सवर्ग सहसंयोजक बंध बने छे। सौ प्रथम क्या वैज्ञानिके संकीर्ण संयोजनों नो सिद्धांत आप्यो हतो? संकीर्ण संयोजनों नो सिद्धांत आल्फ्रेड वर्नर। संकीर्ण संयोजनों में लिगेंड नो स्वभाव केवो होय छे? व्याख्या जोवा जोईए तो लिगेंड इलेक्ट्रॉन युग्मनु दान करे छे अने धातु इलेक्ट्रॉन युग्मनो स्वीकार करे छे। माटे लिगेंड ए लुईस बेज प्रकारनो अने धातु ए लुईस एसिड प्रकारनो होय छे। નીચેનામાંથી કોણ લિગેન્ડ તરીકે વર્તી શકે નહીં? લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન ના કરી શકે એ લિગેન્ડ તરીકે ના વર્તી શકે। તો આન્સર આવશે CO2, સી આન્સર આવશે। નીચેનામાંથી કયું સંયોજન દ્વિક્ષાર છે? દ્વિક્ષાર પહેલામ પહેલું આપણે સમજવાનું છે કે દ્વિક્ષાર અને સંકીર્ણ સંયોજન વચ્ચે શું ફરક છે, શું વ્યાખ્યામાં ફેરફાર છે। તો જ્યારે બે ક્ષાર એકબીજા સાથે ભેગા થાય અને પોતાના મૂળભૂત ગુણધર્મ ગુમાવી દે તો એને સંકીર્ણ સંયોજન કહેવાય, અને પોતાના મૂળભૂત ગુણધર્મ જાળવી રાખે તો એને દ્વિક્ષાર કહે છે। અહીં પોટેશિયમ પરમેંગેનેટ KMnO4 આ સંકીર્ણ સંયોજન છે, પણ ફેરસ એમોનિયમ સલ્ફેટ એ દ્વિક્ષાર છે। ફેરસ એમોનિયમ સલ્ફેટ નેક્સ્ટ સંકીર્ણ સંયોજન। ધાતુ આયનની પ્રાથમિક સંયોજકતા કેટલી છે? પ્રાથમિક સંયોજકતાની વ્યાખ્યા એવું કહે છે કે તે ધાતુના વીજભાર ઉપર આધારિત છે। તો અહીં ધાતુનો વીજભાર જોવા જઈએ તો NO3-1, બે સીએલ ના -2, ઇથેન 1-2 ડાયામાઇન તટસ્થ લિગેન્ડ, તો CO નો વીજભાર થશે +3, એટલે એની સંયોજકતા થશે 3। કેટલી થશે સંયોજકતા? 3। નેક્સ્ટ પેન્ટા કાર્બોનિલ આયર્ન 0, એટલે પહેલું બનાવવા જેવું છે કે પેન્ટા કાર્બોનિલ આયર્ન એટલે FeCO 5 times। હવે CO એ તટસ્થ લિગેન્ડ છે અને એફીનો વીજભાર પણ અહીંયા તમને 0 આપેલો છે, માટે આખા સંકીર્ણનો વીજભાર થશે 0। તો સંકીર્ણનો વીજભાર કેટલો હોય? તો કે સંકીર્ણનો વીજભાર 0 હોય। કેટલો હોય? 0 હોય। નેક્સ્ટ દ્વિતીયક સંયોજકતા કેટલી છે? દ્વિતીયક સંયોજકતા એ સવર્ગ સહસંયોજક બંધોની સંખ્યા ઉપર આધારિત છે। તો NO3-1 સોરી ઓક્ઝલેટ દ્વિદંતીય લિગેન્ડ છે અને અમાઇન એ એકદંતીય છે। 4 ને 2 6 સવર્ગ સહસંયોજક બંધોનું નિર્માણ કરશે, માટે એની દ્વિતીયક સંયોજકતા થશે 6। નેક્સ્ટ K3FeOH3 માં Fe ની આયનીકરણ પામતી ન હોય, આયનીકરણ કોણ પામે કોણ ના પામે? તો વર્નરનો સિદ્ધાંત એવું કહે છે કે ધાતુની પ્રાથમિક સંયોજકતા આયનીકરણ પામશે અને દ્વિતીયક સંયોજકતા આયનીકરણ પામતી નથી। તો ન પામતી હોય, આ બહાર જે લખી છે આયનીકરણ પામશે, અંદર જે છે આયનીકરણ પામતી નથી। તો 3 ઓક્ઝલેટ દ્વિદંતીય છે, માટે 6 સંયોજકતા આયનીકરણ પામતી હોતી નથી। નેક્સ્ટ NH4 twice MOO4 સંકીર્ણ સંયોજનોના જલીય દ્રાવણની આયનીકરણથી કેટલા આયનો મળશે? આયનોની સંખ્યા શોધવી હોય તો જુઓ NH4 બે વખત છે, NH4 કેટલી વાર છે? બે વખત છે, અને આખું સંકીર્ણ સંયોજન MOO4 એ એક વખત છે, એનો વીજભાર -2 થશે। એટલે આ બે આયનો અને આ એક આયનો એમ આયનોની સંખ્યા થશે 3। કેટલી થશે? 3। નેક્સ્ટ ફેરિક હેક્ઝાસાયનોફેરેટ 3 સંકીર્ણ સંયોજનોમાં જલીય દ્રાવણમાં આયનીકરણ પામતી, ધ્યાન આપો
ફેરિક ફેરિક યાદ રાખો ફેરસ અને ફેરિક તો ઓછો વીજભાર હોય તો રસ વધુ વીજભાર હોય તો રિક અહીંયા રિક કીધું છે એટલે એફીનો વીજભાર છે પ્લસ 3 હેક્ઝાસાઇનોફેરેટ હેક્ઝાસાઇનોફેરેટ એટલે એફી CN 6 ટાઈમ્સ આખાનો વીજભાર માઈનસ 6 એફી અહીંયા આપેલો છે પ્લસ 3 આખાનો વીજભાર માઈનસ 3 અને એફી પ્લસ 3 એટલે આ એક વખત અને આ બે વખત આમ જો આયનોની સંખ્યા જોવા જઈએ તો અહીં આ એફી પ્લસ 3 વત્તા સંકીર્ણ સંયોજન એફી CN 6 ટાઈમ્સ જેનો વીજભાર માઈનસ 3 એમ કુલ બે આયનો પ્રાપ્ત થાય છે અની જગ્યાએ પ્રશ્ન બદલું અને પ્રશ્ન પૂછું તમને હું હેક્ઝાસાઇનોફેરેટ 2 એમાં કેટલા આયનો બને તો જોઈ લઈએ ફેરિક એનો વીજભાર થાય પ્લસ 3 એફી હેક્ઝાસાઇનો CN કેટલી વખત 6 વખત અનો વીજભાર થશે પ્લસ 2 આ આપેલો છે CN માઇનસ 6 આખાનો વીજભાર થયો માઇનસ 4 અનો વીજભાર પ્લસ 3 છે મારે બેલેન્સ કરવું હોય તો અને 4 વડે ગુણવા પડે અને અને 3 વડે ગુણવા પડે આમ કરી જોઈએ તો 4FE પ્લસ 3 વત્તા 3 સંકીર્ણ સંયોજનોમાં FE CN 6 ટાઈમ્સ માઇનસ 4 આવી રીતે તમને 4 અને 3 7 આયનો પ્રાપ્ત થશે એટલે આ એમસીક્યુ બંને રીતે પૂછી શકાય છે આપણે સમજવાનું છે કયો પૂછાયો છે નેક્સ્ટ K4NiCN4 નો ભૌમિતિક આકાર કયો છે ભૌમિતિક આકાર નક્કી કરવા માટે તમારે એનું સંકરણ શોધવું પડે તો સંકરણ શોધીએ છે પોટેશિયમ પ્લસ 4 સંકીર્ણનો વીજભાર માઇનસ 4 તો લખ્યું મેં Ni CN 4 ટાઈમ્સ આખાનો વીજભાર માઇનસ 4 4 CN ના માઇનસ 4 નિકલનો વીજભાર થશે 0 લખું નિકલ પરમાણુ ક્રમાંક Z બરાબર 28 21 થી 30 પરમાણુ ક્રમાંક યાદ ના રાખો તો D અને F વિભાગ અને સંકીર્ણ સંયોજન બંને ચેપ્ટરમાં તકલીફ થાય એટલે યાદ રાખવું જ પડશે સ્કેન્ડિયમ ટિટેનિયમ વેનેડિયમ ક્રોમિયમ મેંગેનીઝ FeCONiCuZ આર્ગોન ક્વાર કમ્પ્લીટ 3D8 4S2 હવે નિકલનો વીજભાર છે 0 એટલે આની આ જ ઇલેક્ટ્રોન રચના હું લખું છું D ની 5 કક્ષકો 1 2 3 4 અને 5 4S જરૂર પડશે તો 4P લઈશું તો આ લખી 3D આ લખી 4S આ લખી 4P 3D માં કેટલા ઇલેક્ટ્રોન છે 8 ઇલેક્ટ્રોન એટલે અહીંયા હું 8 ને યુગ્મિત કરી દઉં છું કારણ કે CN માઇનસ એ પ્રબળ લિગેન્ડ છે પ્રબળ લિગેન્ડ પણ આ S ના જે બે ઇલેક્ટ્રોન છે એ પ્રબળ લિગેન્ડ ના લીધે D માં ટ્રાન્સફર થશે આમ S ની એક ખાલી કક્ષક P ની એક ખાલી કક્ષક P ની બીજી ખાલી કક્ષક અને P ની ત્રીજી ખાલી કક્ષક એમ 4S ની 1 અને 4P ની 3 આમ sp3 સંકરણ થાય અને sp3 સંકરણ થાય એટલે આકાર થાય સમચતુષ્ફલકીય બંધકોણ થશે 109.5 ડિગ્રી કેટલો થશે 109.5 ડિગ્રી નેક્સ્ટ નીચેનામાંથી કયું લિગેન્ડ કિલેટ જન્ય લિગેન્ડ નથી પ્રશ્ન છે કિલેટ કોણ બનાવે તો કે જે લિગેન્ડ દ્વિદંતીય ત્રિદંતી એટલે બહુદંતીય લિગેન્ડ ધાતુ આયન સાથે જે ચક્રીય રચના બનાવે છે એને કિલેટ કહે છે તો અહીં કિલેટ નથી તો એકદંતીય શોધવાનું છે EN દ્વિદંતીય PDN ત્રિદંતીય ઓક્ઝલેટ દ્વિદંતીય CO એ એકદંતીય છે માટે જવાબ આવશે એનો CO કાર્બોનિલ નેક્સ્ટ O-2 એ કયા પ્રકારના લિગેન્ડનું ઉદાહરણ છે યાદ રાખો કે -2 વીજભાર હોવાના લીધે આપણે એવું માની લઈએ છીએ કે એ દ્વિદંતીય છે પરંતુ એકદંતીય ઋણના ઉદાહરણો જોઈએ એમાં O-2 છે
એટલે કે એકદંતીય ઋણ લિગેન્ડ છે. કયો છે? એકદંતીય ઋણ લિગેન્ડ. 15મો એમસીક્યુ. ઈડીટીએ, ઈડીટીએ નું પૂરું નામ ઇથિલિન ડાયામાઇન ટેટ્રા એસિટેટ, કેટલા સવર્ગ સ્થળ નિર્દેશકો છે? પહેલું એનું બંધારણ ઇથિલિન એટલે CH2CH2, ડાયામાઇન એટલે બે નાઇટ્રોજન, ટેટ્રા એસિટેટ એટલે CH2COO માઇનસ, ચાર વખત લખવાના છે CH2COO માઇનસ. હવે એમાં જોવા જાઉં કેટલા સવર્ગ સ્થળ નિર્દેશક છે. આ એક, આ બે, આ ત્રણ, આ ચાર, આ પાંચ અને છ. એટલે તો આપણે એને ષટદંતીય લિગેન્ડ કહીએ છીએ. એટલે આમાં સવર્ગ સ્થળ નિર્દેશકોની સંખ્યા છ છે. અને ઈડીટીએ નો વીજભાર કે -1 -1 -1 -1, એટલે એનો વીજભાર થશે -4. આગળ કયું સંકીર્ણ આયનનું સંકરણ કયું છે? પહેલા એનો વીજભાર શોધીએ. વીજભાર શોધીશું એટલે આપણે સંકીર્ણ શોધી શકીશું. Ni CN4 ટાઈમ્સ આખાનો વીજભાર -2, 4 CN નો -4, તો નિકલ નો વીજભાર થયો +2. હવે લખું છું નિકલ પરમાણુ ક્રમાંક ઝેડ બરાબર 28, આર્ગોન કોર કમ્પ્લીટ 3D8 4S2. નિકલ +2 હોવાથી એ બે ઇલેક્ટ્રોન 4S માંથી ગુમાવશે એટલે 3D8 4S0. અહીં સાયનાઇડ પ્રબળ લિગેન્ડ હોવાથી આ 8 ઇલેક્ટ્રોન યુગ્મિત થશે. હવે 8 ઇલેક્ટ્રોન જ્યારે યુગ્મિત થતા હોય ત્યારે ડી ની એક ખાલી કક્ષક પ્રાપ્ત થશે, 4s ની એક અને 4p ની બે, કારણ કે આપણી પાસે ચાર લિગેન્ડ છે. માટે 3d ની એક, 4s ની એક અને 4p ની બે, એમ સંકરણ થશે એનું DSP2. કયું સંકરણ? DSP2. અને DSP2 સંકરણ થાય તો અણુનો આકાર બનશે સમતલીય સમચોરસ. કયો આકાર બનશે? સમતલીય સમચોરસ. નેક્સ્ટ, નીચેનામાંથી કયું સંકીર્ણ સંયોજન અણુ ચુંબકીય છે? ચુંબકીય ગુણધર્મ યાદ કરજો કે ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો પ્રતિચુંબકીય અને ઇલેક્ટ્રોન અયુગ્મિત મળે તો એ અણુ ચુંબકીય હોય છે. આપણે સમજીએ. પહેલું Ni NH3 4 ટાઈમ્સ આખાનો વીજભાર +2, આખાનો વીજભાર +2, Mn 0 અને નિકલનો વીજભાર થયો +2. હવે Mn એ પ્રબળ લિગેન્ડ છે, અહીં નિકલનો વીજભાર +2 થયો તો નિકલ પરમાણુ ક્રમાંક 28, આર્ગોન કોર કમ્પ્લીટ 3D8 4S2, બે ઇલેક્ટ્રોન ગુમાવે તો ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન કોર કમ્પ્લીટ 3D8 4S0. આ 8 પ્રબળ લિગેન્ડના લીધે બધા જ યુગ્મિત થશે, માટે એ પ્રતિચુંબકીય બને છે. બીજું ઉદાહરણ સમજીએ. FeCN6 ટાઈમ્સ આખાનો વીજભાર -4, 6CN-6, Fe નો વીજભાર થયો +2. Fe પરમાણુ ક્રમાંક થયો 26, આર્ગોન કોર કમ્પ્લીટ 3D6 4S2, Fe +2, બે ઇલેક્ટ્રોન ગુમાવશે 4S માંથી એટલે 3D6 4S0. હવે CN પ્રબળ લિગેન્ડ છે, 6 ને યુગ્મિત કરશે માટે 0 અયુગ્મિત, માટે આ અણુ પણ પ્રતિચુંબકીય થયો. આગળ CO NH3 6 ટાઈમ્સ આખાનો વીજભાર +3, આ +3, Mn 0 અને CO નો વીજભાર થયો +3. CO પરમાણુ ક્રમાંક 27, આર્ગોન કોર કમ્પ્લીટ 3D7 4S2. જો CO +3 હોય તો આર્ગોન કોર કમ્પ્લીટ 3D6 4S0. હવે આ D માં 6 ઇલેક્ટ્રોન છે, અહીં અમાઇન પ્રબળ લિગેન્ડ હોવાથી 6 યુગ્મિત થશે, માટે આ અણુ પણ
પ્રતિચુંબકીય. હવે નક્કી જ છે કે આન્સર ડી જ આવશે, પણ ચેક કરી લઈએ. આખાનો વીજભાર માઇનસ 3, 6Cn માઇનસ 6, Fe નો વીજભાર પ્લસ 3. અહીંયાથી કન્ટિન્યુ કરું છું કે Fe જો પ્લસ 3 હોય તો આર્ગોન પર કમ્પ્લીટ, અમાથી બે અમાથી એક એટલે 3d5 4s0, 3d5 હોય એટલે કે એક ઇલેક્ટ્રોન અયુગ્મિત જ રહેશે, માટે આ અણુ અણુચુંબકીય થશે. નેક્સ્ટ, શરીરમાં લેડ ધાતુનું ઝેર EDTA દ્વારા દૂર કરી શકાય છે. કોના દ્વારા? EDTA દ્વારા. શરીરમાં ગાંઠનો વિકાસ રોકવા માટે સીસ પ્લેટિન, કઈ સીસ પ્લેટિન? હવે એક વર્ષે નીટમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો હતો કે સીસ પ્લેટિનનું સૂત્ર અને બંધારણ, તો સીસ પ્લેટિનનું સૂત્ર છે PtNH3 ટ્વાઇસ Cl ટ્વાઇસ. આ સીસ પ્લેટિનનું આણ્વીય સૂત્ર છે, અને બંધારણીય સૂત્ર ClCl NH3 NH3, કારણ કે સીસ છે એટલે સમાન લિગેન્ડ પાસ પાસે હોવા જોઈએ. તો યાદ રાખજો આ સૂત્ર પણ અને આ એનું બંધારણ પણ. સંકીર્ણ આયનનો રંગ કેવો છે? તો નિકલ પ્લસ 2 જ્યારે ડી અને એફ વિભાગમાં જોશો તો ખબર પડશે કે એનો રંગ લીલો છે. કયો રંગ છે? લીલો. આગળ MCQ કરાયો ત્યારે જ કીધું હતું કે EDTA નો વીજભાર માઇનસ 4 થાય. કેટલો થાય? માઇનસ 4. નેક્સ્ટ, નીચેનામાંથી કયું સંકીર્ણ આયન સમચતુષ્ફલકીય આકાર ધરાવતું નથી? કોણ ના ધરાવે? તો પહેલું ધરાવે કોણ? જેનું sp3 સંકરણ હોય એ આકાર ધરાવે, અને જેનું sp3 સંકરણ ના હોય એ આકાર ધરાવતું નથી. તો જોઈએ, આ અણુ આગળ કરાઈ ગયો છું તો એનું સંકરણ sp3 થાય જ છે. હવે અહીંયા નિકલ 0 છે તો અહીંયા પણ નિકલ 0 છે, એનું સંકરણ પણ sp3 જ થાય. હવે આ અણુ તમે ઓલ્ડ ટેક્સ્ટબુક જ્યારે ઉઠાઈને જોશો તો ખબર પડશે કે એનું સંકરણ d3s છે, છતાં એનો આકાર સમચતુષ્ફલકીય અને બંધકોણ 109.5 ડિગ્રી છે. એ થિયરીમાં સમજાઈ દઈશ. ડી આન્સર આવશે, એનો ડી સંકરણ ચેક કરશો એટલે ખ્યાલ આવી જશે. આગળ, K2NiF4 સંકીર્ણ સંયોજનોની સૈદ્ધાંતિક ચુંબકીય ચાક માત્રા. ધ્યાન આપો કે K2NiF4 શરૂઆત અહીંયાથી કરવાની કે પોટેશિયમ નો વીજભાર પ્લસ 2, સંકીર્ણ નો વીજભાર માઇનસ 2. NiF4 આખા સંકીર્ણ નો વીજભાર જ્યારે માઇનસ 2 થાય, 4 ફ્લોરિન માઇનસ 4, તો નિકલ નો વીજભાર થશે પ્લસ 2. નિકલ પરમાણુ ક્રમાંક Z બરાબર 28, આર્ગોન કોર કમ્પ્લીટ 3d8 અને 4s2. હવે નિકલ પ્લસ 2 છે, ક્યાંથી ઇલેક્ટ્રોન ગુમાવશે? 3d8 4s0. હવે અહીં ફ્લોરિન એ કેવો લિગેન્ડ છે? નિર્બળ લિગેન્ડ. નિર્બળ લિગેન્ડ, આપણે ખાલી ચાર જ લિગેન્ડને પ્રબળ સમજવાના, સોરી ત્રણ જ લિગેન્ડને પ્રબળ સમજવાના છે, CN- NH3 અને CO. તો ડી માં જે 8 ઇલેક્ટ્રોન છે આવી રીતે ભરાશે, 1 2 3 4 5 6 7 અને 8, એટલે આ બે ઇલેક્ટ્રોન નિર્બળ લિગેન્ડ હોવાને લીધે અયુગ્મિત રહેશે, અને તેની ચુંબકીય ચાક માત્રા μ√n(n+2) બોહર મેગ્નેટોન છે, n નું મૂલ્ય 2 મૂકો એટલે જવાબ આવશે 2.83 બોહર મેગ્નેટોન. યાદ રાખજો, આવો MCQ પૂછાવાની શક્યતાઓ વધારે છે. આગળ પ્રશ્ન છે, નીચેનામાંથી કયો લિગેન્ડ સૌથી પ્રબળ છે? મેં તમને કીધા ત્રણ જ લિગેન્ડ આપણે પ્રબળ ગણવાના છે, એમાંથી ત્રણ આપેલા છે. તો CO એ સૌથી પ્રબળ લિગેન્ડ છે, એ તમે સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ જોશો તો ખબર પડશે. દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલા ક્લોરીનની સંખ્યા, આ પણ અગત્યનો MCQ કહેવાય, કારણ કે આપણે લોકો ઉતાવળમાં ક્લોરીન ગણીને જવાબ લખી દઈએ છીએ. યાદ રાખો કે
આ સીએલ બાર જે છે એ પ્રાથમિક સંયોજકતાથી છે અને અંદર જે ક્લોરીન છે એ દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલા ક્લોરીન છે. નીચેના પૈકી કયો સંકીર્ણ આયન સૌથી વધુ સ્થાયી છે? કયો સૌથી વધુ સ્થાયી? તો કે જેનો લિગેન્ડ જેટલો વધુ પ્રબળ હોય સંકીર્ણ આયન એટલું વધારે સ્થાયી થાય. આમાં મારે આન્સર સમજાવવાની જરૂર જ નથી. શું બોલું છું? જેનો લિગેન્ડ પ્રબળ અણુની સ્થાયીતા એટલી વધારે. આગળ નીચેના પૈકી કયું સંકીર્ણ આયન પ્રકાશીય સમઘટકતા ધરાવતું નથી? તો પહેલો પ્રશ્ન આવે કોણ ધરાવે છે? જેમાં બહુદંતીય લિગેન્ડ હોય, જે કિલેટ બનાવે અને જે કિલેટ બનાવે એ જ લોકો પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે. જો પ્રકાશીય સમઘટકતા માટે આપણે ઓર્ગેનિકમાં શીખ્યા કે કિરાલ હોવું જરૂરી છે, એટલે એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતું નથી. માટે આમાં નથી મતલબ એક દંતીય લિગેન્ડ શોધવાનો છે, દ્વિદંતીય, ત્રિદંતીય કે ષટદંતીય નથી બતાવતું. આમાં ઈએન દ્વિદંતીય છે, આમાં ઈએન દ્વિદંતીય છે, આમાં પણ ઈએન છે. માટે આ બધા પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે, આપણો પ્રશ્ન છે દર્શાવતું નથી. તો જુઓ, અમાઇન અને ક્લોરીન એક દંતીય લિગેન્ડ છે. આગળ કયા સંકીર્ણનું જલીય દ્રાવણ સૌથી વધુ વાહકતા ધરાવે છે? બેટા આમાં શું થાય છે કે વાહકતા માટે આયનોની સંખ્યા વધારે હોવી જોઈએ. હવે આયનો તમારે જ્યારે સમજવા હોય ત્યારે તમારે બધાના બંધારણ બનાવવા પડશે. બંધારણ બનાવું છું, હેક્ઝા એમાઇન કોબાલ્ટ 3 ક્લોરાઇડ, એટલે કોબાલ્ટ હેક્ઝા એમાઇન NH3 6 વખત, CO નો વિજભાર છે +3, એમાઇન 0. હવે આ +3 હોય એટલે 3 ક્લોરીન જોડાઈ કુલ 4 આયનો બનાવશે, 3 ક્લોરીન અને એક સંકીર્ણ સંયોજન. એવી રીતે આગળ ટેટ્રા અમાઇન ડાયક્લોરાઇડો કોબાલ્ટ, એટલે આ લખ્યો CO, ટેટ્રા એમાઇન આ 4 વખત ડાયક્લોરાઇડો. હવે આનો વિજભાર +3, આ 0, અનો વિજભાર -2, આખાનો વિજભાર થયો +1, એક ક્લોરીન. બોલો, એક ક્લોરીન અને આ લોકો, એટલે આમ થયા કુલ 2 આયનો. કેટલા આયનો? 2 આયનો. નેક્સ્ટ પેન્ટા એમાઇન ક્લોરાઇડો, હવે લખું છું CO, પેન્ટા એમાઇન NH3 5 વખત, એક CL, સંકીર્ણ પૂરું. CO નો વિજભાર +3, એમાઇન 0, ક્લોરીન -1, એટલે આમ જોવા જઈએ તો કુલ વિજભાર થયો +2 અને 2 ક્લોરીન જોડો એટલે તટસ્થ થશે. તો આયનો આ 2 અને આ 1, એટલે કુલ આયનોની સંખ્યા થઈ 3. આગળ ટ્રાઈ અમાઇન ટ્રાઇક્લોરાઇડો કોબાલ્ટ, એટલે આ લખ્યો મેં CO, ટ્રાઈ અમાઇન NH3 3 વાર, CL 3 વાર, સંકીર્ણ પૂરું. આમાં CO નો વિજભાર +3, અમાઇન 0, ક્લોરાઇડ -3, આખાનો વિજભાર 0. આમાં તમને આયનોની સંખ્યા કહું તો 0 આયન મળે, માટે સૌથી ઓછી વાહકતા એની મળશે અને ઓપ્શન એ ની વાહકતા સૌથી વધુ મળશે. નેક્સ્ટ, નીચેના પૈકી કયો ક્રમ સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી માટે સાચો છે? તો સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી યાદ રાખીએ તો ખબર પડે કે અહીં CN એ પ્રબળ લિગેન્ડ છે, પણ એના કરતા પણ વધુ પ્રબળ કોણ છે? ઓક્ઝાલેટ. એટલે આન્સર શું થશે આપણો? બી આન્સર થશે. કયો આન્સર થશે? બી આન્સર થશે. નેક્સ્ટ, Ti +3 આયન ધરાવતો સંકીર્ણ ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા દ્રશ્ય પ્રકાશનું શોષણ કરે, તો નીચે પૈકી કયું સંક્રમણ ઇલેક્ટ્રોન માટે જોવા મળે છે? જુઓ, આપણે શીખી ગયા કે ડી કક્ષકો 5 હોય, 2 ભાગમાં વિભાજિત થાય તો ઈજી અને ટી2જી, એટલે આ લખી ટી2જી, આ લખી ઈજી. સૌપ્રથમ ઇલેક્ટ્રોન નીચી શક્તિ સપાટીમાં ભરાઈ એટલે એની ઇલેક્ટ્રોન રચના થાય ટી2જી1 ઈજી0. હવે આ જ્યારે પણ ઊર્જા મેળવશે ત્યારે નીચી સપાટીમાંથી જતો રહેશે ક્યાં? ઊંચી સપાટીમાં.
નીચીમાંથી ઊંચીમાં જાય તો એને કહેવાય ડીડી સંક્રાંતિ. કઈ સંક્રાંતિ? ડીડી સંક્રાંતિ કહેવાય. હવેની ઇલેક્ટ્રોન રચના જોવા જઈએ તો T2G0 Eg1. બેટા એમસીક્યુ ગોખતા નથી શીખવાનું, એમસીક્યુ સોલ્વ કરતા શીખશો તો જ તમે આન્સર લખી શકશો. કારણ કે એમસીક્યુ નું એવું છે, કયો જોવા મળે તો અલગ એમસીક્યુ થયો, કયો જોવા મળતો નથી તો પણ અલગ એમસીક્યુ. હંમેશા સોલ્વ કરતા શીખવાનું છે અને એમસીક્યુ ત્યારે જ સોલ્વ થશે જ્યારે તમારું ટેક્સ્ટબુક એનસીઆરટી પ્રસ્તાવનાથી સ્વાધ્યાય સુધી એકદમ ક્લિયર તૈયાર કરશો ત્યારે. 31 CONH3 4 ટાઈમ CO3 ClO4 સંકીર્ણ સંયોજનોમાં મધ્યસ્થ ધાતુ માટે સવર્ગાંક, પહેલો સવર્ગાંક છે તો આ અમાઇન કેટલા છે? 4 અમાઇન, અને CO3 એ દ્વિદંતીય છે માટે એનો સવર્ગાંક થયો 6. સવર્ગાંક એટલે કે દ્વિતીયક સંયોજકતાને સવર્ગાંક કહે છે. બીજું ઓક્સિડેશનાંક, ઓક્સિડેશનાંક જોવા જાઓ તો ClO4 -1, CO3 -2, અમાઇન 0 અને કોબાલ્ટ નો વીજભાર થયો +3, એટલે 6 અને 3 લખતા ચાલીએ તો 6 3. આગળ ડી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા CO પરમાણુ ક્રમાંક 27, આર્ગોન કોર કમ્પ્લીટ 3D7 4S2, આ CO 3 ઇલેક્ટ્રોન ગુમાવે, બોલો ક્યાંથી ગુમાવશે? 4S માંથી 2 અને 3D માંથી 1, એટલે 3D6 4S2. ડી કક્ષકના ઇલેક્ટ્રોન થયા 6, એટલે 6 3 6, અને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા તો 6 ઇલેક્ટ્રોન છે. અમાઇન અહીંયા પ્રબળ લિગેન્ડ છે માટે બધા જ યુગ્મિત થશે તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 0. એટલે એમસીક્યુ સોલ્વ કરતા શીખવાનું, ઓપ્શન મેચ કરવા કરતા. સંકીર્ણ સંયોજનોમાં મેટલ લિગેન્ડ બંધ કયા પ્રકારનો હોય છે? મેટલ લિગેન્ડ રિપીટ થયો સવર્ગ સહસંયોજક બનશે. કયો છે? સવર્ગ સહસંયોજક. સંકીર્ણ સંયોજનોનો અભ્યાસ આલ્ફ્રેડ વર્નરે કર્યો. કોને કર્યો? આલ્ફ્રેડ વર્નર. સંકીર્ણ સંયોજનોમાં હાજર કેન્દ્રીય ધાતુ આયન નીચેનામાંથી કયો ગુણધર્મ ધરાવે છે? બેટા ધાતુ શું કરે? ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે. ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે માટે લુઈસ એસિડ છે. અહીં જુઓ કે ઓપ્શન સરખા કર્યા છે. ઇલેક્ટ્રોન ગ્રાહી અને શું કીધું છે? ઇલેક્ટ્રોન યુગ્મ ગ્રાહી. આન્સર આવે યુગ્મ ગ્રાહી આવે. શું આવે? યુગ્મ ગ્રાહી. સંકીર્ણ સંયોજનોમાં લિગેન્ડ કેવા સ્વભાવનો હોય છે? લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. માટે જ્યારે તમે વર્નર થિયરી શીખ્યા હશો ત્યારે ત્યાં આપેલું છે કે સામાન્ય રીતે ઋણ વીજભારિત હોય અથવા તો તટસ્થ હોય, પણ અપવાદ સ્વરૂપે તમને ત્યાં આગળ ધન પણ જોવા મળશે. એનું ઉદાહરણ છે NO+ અને NO2+. તો અહીંયા આન્સર આવશે આપેલા બધા જ. સંકીર્ણ સંયોજનોમાં લિગેન્ડનો સ્વભાવ ક્યારનો બોલું છું? લુઈસ બેઝ પ્રકારનો હોય છે. લિગેન્ડ પાસે કયા પ્રકારના ઇલેક્ટ્રોન યુગ્મ ધાતુ આયનને આપવાની ક્ષમતા હોય છે? કયા? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. કયા? અબંધકારક. પ્રતિબંધકારક કક્ષકો હોય, યુગ્મ તો ફક્ત અબંધકારક જ હોય છે. તો આન્સર આવશે એનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આગળ નીચેનામાંથી કોણ લિગેન્ડ તરીકે વર્તી શકે નહીં? રિપીટ થયો પ્રશ્ન. એ આગળ સીઆર ધાતુની દ્વિતીયક સંયોજકતા એટલે લિગેન્ડની સંખ્યા, સવર્ગ સહસંયોજક બંધોની સંખ્યા. અહીં EN દ્વિદંતીય છે અને એવા બે છે એટલે આ 4 સંયોજકતા થઈ, અને 2 ક્લોરિન એટલે એની સંયોજકતા થઈ 6. કેટલી થઈ? 6. પેન્ટા કાર્બોનિલ આયર્ન વીજભાર આ પણ રિપીટેડ છે, આનો વીજભાર પણ શૂન્ય થશે. શું થશે? શૂન્ય. જો અહીંયા તમને CR નો વીજભાર 3 આપી દીધેલો છે અને એવું કીધું છે સંકીર્ણ નો વીજભાર શોધો,
એટલે તમને લિગેન્ડ નું વર્ગીકરણ પણ આવડતું હશે તો જ તમે સોલ્વ કરી શકશો. અહીંયા સાયનાઇડ માઇનસ 4, કાર્બોનિલ 0 અને સીઆર પ્લસ 3, તો આખાનો વીજભાર થશે માઇનસ 1. શું થશે? માઇનસ 1. આન્સર થયો એનો સી. નેક્સ્ટ, સીઓ ની પ્રાથમિક સંયોજકતા. પ્રાથમિક સંયોજકતા પૂછે એ એના વીજભાર ઉપર આધાર રાખે છે, ધાતુના વીજભાર ઉપર આધારિત છે. બે સીએલ માઇનસ 1, એક સીએલ સોરી માઇનસ 2, એક સીએલ માઇનસ 1, અમાઇન 0, તો સીઓ નો વીજભાર થયો પ્લસ 3. કેટલો થયો? પ્લસ 3. નેક્સ્ટ, નીચેનામાંથી કયો લિગેન્ડ ધરાવતા એફી ધાતુના સંકીર્ણની સૌથી વધારે સ્થિરતા હશે? જે લિગેન્ડ વધુ પ્રબળ હોય એ વધુ સ્થાયી હોય. આગળ પણ આન્સર નથી ટીક કર્યો, આમાં પણ નહીં ટીક કરું. સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી યાદ રાખવી જ પડશે. આગળ, એફીની ઓક્સિડેશન અવસ્થા. આખાનો વીજભાર માઇનસ 2, 5 સીએન માઇનસ 5, અહીં એનો પ્લસ 1 છે, માટે એફીનો વીજભાર થશે પ્લસ 2. એટલે પ્રશ્ન થયો કે સાહેબ આમાં કેવી રીતે એનો પ્લસ 1 છે? બેટા, આ જે સંકીર્ણ સંયોજન આપ્યું એ Na2 એફી એનો સીએન 5 ટાઈમ્સ છે. અનું સામાન્ય નામ છે સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ. શું નામ છે? સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ. શું છે? સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ. હવે આ નામ પણ યાદ રાખવાનું, એનું અણુસૂત્ર પણ યાદ રાખવાનું, એનો વીજભાર પણ યાદ રાખવાનો. એક વર્ષે આ એમસીક્યુ પણ પૂછાઈ ગયો છે, એટલે અહીં આન્સર આવશે પ્લસ 2. પણ આ નોંધી લેજો, આ નોંધવું જરૂરી છે. OX માઇનસ 2 એ કયા પ્રકારના લિગેન્ડ નું ઉદાહરણ છે? OX માઇનસ 2 એટલે ઓક્ઝાલેટ. ઓક્ઝાલેટ એટલે દ્વિદંતીય ઋણ લિગેન્ડ છે. કયો છે? દ્વિદંતીય ઋણ લિગેન્ડ છે. બસ આજના લેક્ચરમાં આટલું રાખીશ. હવેના ફરીના લેક્ચરમાં બધા ચેપ્ટરના, જે બોર્ડમાં 10 ચેપ્ટર છે, બધાના એમસીક્યુ નો આવી રીતે વિડીયો બનાવીને તમને મોકલીશ.